આદિવાસીઓના મસીહા કહેવાતા એવા ચેતર વસાવા ફરી એકવાર આદિવાસીઓની વહારે આવ્યા છે. ભરૂચના ઝઘડિયામાં અવારનવાર જે રેતી માફિયાઓ છે તે અવારનવાર મોટા અકસ્માતો સર્જે છે, આદિવાસી યુવાનો મૃત્યુ પામે છે. તેને લઈને ચેતર વસાવાએ ફરી એકવાર સરકાર વિરુદ્ધ બાંથો ભીડી છે. તેમણે સરકાર પર મોટા પ્રહારો કર્યા અને રોષે ભરાઈને હજારો આદિવાસીઓને ભેગા કર્યા અને પદયાત્રા યોજી. સાંભળીએ ચેતર વસાવા સરકાર પર રોષે ભરાતા શું કહી રહ્યા છે. અમે ભરૂચ કલેક્ટર શ્રીને પણ આવેદન પત્ર આપ્યું હતું, એકવાર અમે બે વાર આવેદન આપ્યું છે, છતાં આજદિન સુધી એમાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. મેડમ, ઝઘડિયા તાલુકામાં જે તમારા અંડરમાં આવે છે એમાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે, ગેરકાયદેસર સિલિકાના પ્લાન્ટો ચાલે છે અને ગેરકાયદેસર રેતી કોરીની સ્ટોન કોરીઓ ચાલે છે. આજે અમે રાજપાડીથી પેલા રોડ પર, નેત્રંગ રોડ પર જે એટલું બધું ત્યાંથી રજકણો, ધૂમ્મસ, એટલું બધું પ્રદૂષણ છે કે લોકો આજે શ્વાસોશ્વાસમાં એટલું બધું રજ અંદર જાય છે કે બીમારીઓ અનેક પ્રકારની ઉદ્ભવેલી છે. સાથે પ્લાસ્ટિક થાય, ઘરોમાં તિરાડો પડે છે, કોઈ પણ વાસણો રાતે, એક રાત માટે પણ વાસણો હોય, સવારે ઉઠીને એમાં આટલું આટલું દળ નીકળે છે. તો જે પણ ગેરકાયદેસર રેતીની લીજો હોય, સિલિકા પ્લાન્ટો હોય અને કોરી કરસોરો હોય એના પર તાત્કાલિક ધોરણે અઠવાડિયામાં તપાસ થાય, ગેરકાયદેસર હોય એને દંડ કરીને બંધ કરવામાં આવે, એ એક અમારી માંગણી છે. બીજું, ઓવરલોડ લોડ ભરીને ટ્રકો બેફામ ચાલે છે. 7 દિવસ પહેલાં એક સુમિત વસાવા કરીને TRBનો જવાન હતો, એને અડફેટે લીધા. સાંજે પણ એક વિક્રમભાઈ કરીને, વિક્રમ વસાવા કરીને એક યુવાનને અડફેટે લઈને મારી નાખ્યા. તો દર અઠવાડિયામાં બે બે ત્રણ ત્રણ યુવાનોનો ભોગ લેવાય છે. તો એમાં પણ પોલીસ તંત્રને સાથે રાખીને આવી ઓવરલોડ જે પણ ટ્રકો જાય એની તપાસ કરે અને અટકાવવામાં આવે, એ મારી માંગણી છે. ત્રીજું, કે આટલી મોટી GIDC છે ઝઘડિયામાં, બહારની આટલી બધી કંપનીઓ છે, સ્થાનિકોને માત્ર દાડિયા મજૂર તરીકે બોલાવવામાં આવે છે. બહારના લોકો આવે એને વરા, બે વરા કે ત્રણ વરામાં પરમેડન કરી દે. સ્થાનિક લોકો બાર બાર 15-15 વર્ષ સુધી નોકરી કરે, પરમેડન કરવામાં નથી આવતા, માત્ર ને માત્ર દાડિયા મજૂર તરીકે 12-12 કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે. જેનો અમે વિરોધ કરીએ છીએ કે સ્થાનિકોને લેવામાં આવે, એમને કાયમી રોજમદાર તરીકે લેવામાં આવે, કાયમી નોકરી, તમામ લાભો આપવામાં આવે, એ મારી માંગણી છે. ત્રીજું મેડમ, જે નેશનલ હાઇવે 56 નંબર જે બોડેલીથી વાપી જાય છે એમાં નેત્રંગ તાલુકાની જેટલી પણ જમીનો જાય છે, તમામ ખેડૂતો સાથે અમે બેઠક કરી છે. ખેડૂતો બિલકુલ એમાં સહમત નથી. તમે જે જંત્રી ભાવ પ્રમાણે સંપાદનની પ્રક્રિયા ચાલુ કરી છે એમાં ખેડૂતોની બિલકુલ સંમતિ નથી. એટલે આ અનુસૂચિ 5 વિસ્તાર લાગુ છે. તમે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ, સમતા જજમેન્ટ જોઈ લેજો. અનુસૂચિ 5 એરિયામાં કોઈ પણ આવી રીતના બારોબાર જમીન સંપાદન કરી શકશે નહીં, એનો પણ અમે વિરોધ કરીએ છીએ. આ અમારા 3 મુદ્દાઓને લઈને તમે દિન 7માં કાર્યવાહી કરો, સંતોષ થશે અમને, તો અમે એમાં તમને સહકાર આપીશું. અગર કાર્યવાહી નહીં થાય તો દિન 7 પછી અમે ઝઘડિયાથી પદયાત્રા કરીશું. નેશનલ હાઈવે 48 પરથી થઈને અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીશું અને રસ્તાઓ માટે અમે બે વાર આવેદન આપ્યા. એકવાર રસ્તા રોકો આંદોલન કર્યું, આજે પણ રસ્તાઓ રિપેર નથી કર્યા. અને આજે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આપણે ગોવાલીથી આવીએ, અહીંયા એટલું બધું ટ્રાફિક હોય, એટલા બધા ખાડા છે. અંકલેશ્વરથી જે તમે વાલિયા, નેત્રંગ રોડ જે તમે જોઈ લો એવી રીતના, એટલે એ રોડો પણ તાત્કાલિક સમારકામ થાય એવી અમારી માંગણી છે. નહીં થશે તો દિન 7 પછી અમારું આંદોલન ઉગ્ર સ્વરૂપમાં અમે કરીશું. આજે અમે આવેદન કે નિવેદન એટલા માટે નથી આપતા, બે ત્રણ વાર આવેદન પત્ર આપ્યા છે, એક પણ અમને જવાબ મળ્યો નથી. એક ધારાસભ્ય તરીકે અમે હાથે રહીને આવેદન આપતા હોય અને વહીવટી તંત્ર, પ્રશાસન જવાબ ના આપે તો અમારે શું સમજવાનું. એટલા માટે કહીએ છીએ, આ ગેરકાયદેસર રેતીની લીજો હોય, સિલિકાના પ્લાન્ટ હોય કે સ્ટોન કોરી હોય, એના હપ્તા તમામ અધિકારીઓને મળે છે, તમામ નેતાઓને મળે છે, એટલા માટે કાર્યવાહી નથી થતી. એટલે હવે અમે સંવાદમાં નથી માનવાના, હવે અમે સંવિધાનને પણ સાઈડ પર મૂકીશું. આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે, નેશનલ હાઈવે બંધ કરવાનું થશે તો કરીશું, કલેક્ટર કચેરીને તાળા મારવાના હશે તો કરીશું. દિન 7માં નહીં કાર્યવાહી થશે, તમામ લોકોને આહવાન કરીશું અને ખૂબ મોટું આંદોલન અમે નેશનલ હાઈવેથી કરતા કલેક્ટરે પહોંચીશું. આ રજૂઆત લઈને અમે તમારી સમક્ષ આવ્યા છીએ. ગેરકાયદેસર ખનન ની બાબતમાં પણ આ કામગીરી ચાલી જાય છે.
જે પણ કાર્યવાહી થાય મેડમ, અમે બે બે વાર આવેદન આપ્યા છે, અમને હજુ પણ જાણ કરી નથી કે અમે આટલો દંડ કર્યો, આટલા ગેરકાયદેસર ને બંધ કર્યો, કેટલા ગેરકાયદેસર ચાલે છે એની પણ યાદી આપો, કેટલા સમય તમે કાર્યવાહી કરી એને પણ અમને અઠવાડિયામાં યાદી આપો, અને જે જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ રાજપારડી ચાલે છે એનું જે પાણી નીકળે છે ત્યાંથી જરા પણ શુદ્ધિકરણ કર્યા વગર પાણી ખાડીમાં ઠાલવવામાં આવે છે, ખાડીની નીચે 10-12 ગામોમાં ઢોરો મરી જાય છે, એ પાણી એટલું પ્રદૂષિત છે કે એ પાણી બોરમાં પણ આવે છે અને લોકો પણ આજે એ પાણીના લીધે અનેક રોગોના ભોગ બન્યા છે, ત્યારે આ કોરી કરસોરો પણ પ્લાસ્ટિકો કરીને ભૂગર્ભ જળ નીચે જતા રહ્યા છે મેડમ, પહેલા 150-200માં મળતા હતા, આજે 400 ફૂટે પાણી મળે છે, ઘરોમાં તિરાડો પડી છે, એટલે તમામ પર કાયદેસરની કાર્યવાહી કરો, અગર તમે નહીં કરશો તો અમે આવનારા દિવસોમાં આ પરવાનગી વગર આટલું બધું ચાલતું હોય, અમે યાત્રા કરવામાં પરવાનગી માંગીએ, તમારા પોલીસ અધિકારી આ ચૌધરી સાહેબ સાથે સાંજે વાત કરી કે પરવાનગી અમે નથી આપતા, અમે બંધારણના અમને પણ અધિકારો છે, અમે પણ નાગરિક છે, અમારો અવાજ કેમ અમે રજૂ નહીં કરી શકીએ, કોના ઇશારા પર આટલું બધું ગેરકાયદેસર ચાલે છે તે પોલીસને દેખાતું નથી, દારૂ વેચાય છે, અહીંયા ડ્રગ્સો બને છે કંપનીઓમાં તે પોલીસ નથી કરતી, એટલે આ પણ પોલીસને પણ આપણા માધ્યમથી કાયદો અને વ્યવસ્થા તમારા પર છે, જે પણ કાર્યક્રમ હોય અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરતા, અમે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે, અમને પણ કાયદો વ્યવસ્થા માટે અમને પણ બંદોબસ્ત મળે, પોલીસ સહકાર આપે એવી આગ્રહ કરીએ, નહીં આપશે તો બી અમે કાર્યક્રમો કરવાના છે, તો એમાં અઠવાડિયા સુધી અમને યોગ્ય જવાબ મળે એવી અપેક્ષા રાખીને તમારી પાસે અમે આવ્યા છીએ. જે રીતે આજે આ વિસ્તારમાં આટલી મોટી જીઆઈડીસી હોવા છતાં આપણા સ્થાનિક યુવાનોને કાયમી રોજગાર મળે એ માટે આપણે એક નહીં પણ બે બે વાર કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યા છે. આ વિસ્તારના રોડ રસ્તા સારા બને એના માટે પણ એકવાર આપણે આવેદન પત્ર આપ્યું અને બીજી વાર આપણે રસ્તા રોકો આંદોલન ઝઘડિયા કર્યું. આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે, ગેરકાયદેસર સિલિકાના પ્લાન્ટ ચાલે છે, ગેરકાયદેસર કોરી કરસોરો ચાલે છે, જેના લીધે આ ધૂળ માટી ઉડવાથી આ વિસ્તારના લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે. આ વિસ્તારમાં બેફામ ચાલતી ટ્રકો, ઓવરલોડ ભરીને ચાલતી ટ્રકો દ્વારા અવારનવાર અઠવાડિયામાં 2-3 યુવાનોનો ભોગ લેવામાં આવે છે. આજે અઠવાડિયા પહેલા એક સુમિત વસાવા કરીને રાજપારડીના ટીઆરબી જવાનનો ભોગ લેવામાં આવ્યો, ગઈ રાત્રે સાંજે એક યુવાન દીકરો પણ આજ બેફામ ચાલતી ટ્રકોનો ભોગ બન્યો છે. ત્યારે આ વિસ્તારના કોઈ પણ નેતા, કોઈ પણ આગેવાન, કોઈ પણ પક્ષ પાર્ટીના એક પણ વ્યક્તિ આ બેફામ ગેરકાયદેસર રીતે ચાલતા ધંધાઓ માટે એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી. કેમ બોલવા માટે તૈયાર નથી? કેમ બધાના મોડા સિવાય જાય છે? એક પણ નેતા મગનું નામ મારી પાડવા તૈયાર નથી. કેમ કે એમને આ લોકો સાથેની સાઢગાંઠ, પોતાના ધંધા ચાલે, પોતાની લીજો ચાલે, પોતાના કોરી કરસોરો ચાલે, પોતાના ટ્રક ચાલે, પોકલેન ચાલે, અને ઘરે બેઠીને કરોડો રૂપિયા કમાવાની એમને લત લાગી છે. આજે ઝઘડે હોય, રાજપારડી હોય, વાલિયા હોય કે નેત્રંગ હોય, ભરૂચ હોય કે અંકલેશ્વર હોય, આજે ગરીબ, આદિવાસી, વંચિત, દલિત અને જે પીછળા વર્ગ છે, મજૂરિયા વર્ગ છે, એ લોકો માટે એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી. ત્યારે સાથીઓ, ક્યાં સુધી આપણે આ બધું બેઠવાનું છે? ક્યાં સુધી? શા માટે આપણે બેઠીએ છીએ? આપણે ટેક્સ ભરીએ છીએ, વીમો ભરીએ છીએ, પીયુસી ભરીએ છીએ, આપણી પાસે ગાડીનો એક કાગળ ના હોય તો આ પોલીસના લોકો તમને 1200 રૂપિયાનું 2000નું મેમો આપી દેશે. પણ આ વિસ્તારમાં ઘૂંટણ સમા ખાડા પડેલા છે તો કેમ પોલીસ એ રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર પર કે અધિકારીઓ પર એફઆઈઆર નથી કરતી? આ વિસ્તારની પોલીસને પણ હું કહેવા માંગુ છું, સરકારો તો બદલાતી રહેવાની છે, 5-10 વર્ષ પછી અમારો પણ વારો આવશે. તમે ઘરે બેઠા હોય ને તમારા અધિકારીઓને કોરો પત્ર નહીં લાવી શકો.
આ કાર્યક્રમ હતો. પોલીસે આ ભાજપના નેતાઓના ઈશારે અમારા આગેવાનોને રાત્રે નજરકેદ કર્યા છે, અહીંયા પહોંચવા નથી દીધા અમારા સાથીઓને. પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ કેમ છો, તમારો પગાર ભાજપના નેતાઓના ઘરે કે ભાજપના કમલમ માંથી નથી આવતો, તમારો પગાર આ પ્રજાના ટેક્સ માંથી આવે છે. સાંભળી લેજો, તમારા પોલીસમાં પાણી હોય, તમારા પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં પાણી હોય, એસપીમાં પાણી હોય, તમારા ડીઆઈજીમાં પાણી હોય કે આઈજીમાં પાણી હોય, તો આ અંકલેશ્વરમાં ડ્રગ્સના કારખાના ચાલે છે એને બંધ કરાવો. તમારામાં પાણી હોય, આ ચૈતર વસાવાએ બે મહિના પહેલા તમને 35 વિડીયો પોલીસના હપ્તા લેતા માટે આપેલા છે. પોલીસ દારૂના હપ્તા વગેરે પર 35 વિડીયો મેં આપેલા છે. તમારી પાસે ડિલેટ થઈ ગયા હોય તો ફરી આપવા તૈયાર છું. એની સામે તમારા એસપીમાં પાણી હોય તો એ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરીને બતાવે. આજે અનેક વખત અમારી રજૂઆતો હતી, ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય જવાબ કે યોગ્ય નિરાકરણ ન લાવતા આજે અમે રાજપાડીથી ઝઘડિયા 11 કિલોમીટરની જન આક્રોશ પદયાત્રા યોજી છે અને ત્યાંથી ચાલતા જ અમે પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચ્યા છે. ત્યારે અમારી માંગણી છે કે આ વિસ્તારમાં જે અનુસૂચિ 5 લાગુ હોય, પૈસા 1 લાગુ હોય, અહીંયા સુપ્રીમ કોર્ટ આદિવાસીની જમીનો હોય, 73 એની જમીનો હોય, સમતા જજમેન્ટ ના પાડે છે, છતાંય કોની પરવાનગીથી ગેરકાયદેસર રેતીની લીજો અહીંયા ચાલે છે, કોના પરવાનગીથી અહીંયા ગેરકાયદેસર સિલિકાઓ ચાલે છે, કોની પરવાનગીથી ગેરકાયદેસર અહીંયા સ્ટોન કોરીઓ ચાલે છે, એ બાબતે આજે વહીવટીતંત્ર જવાબ આપવા તૈયાર નથી. જે પણ આ ગેરકાયદેસર સિલિકા રેતીની લીજો અને કોરી કરસરો ચાલે છે એની અઠવાડિયામાં તપાસ કરીને દંડ ફટકારીને એને બંધ કરવામાં આવે એવી અમારી માંગણી છે. બીજું કે ઝઘડિયા GIDC માં સ્થાનિક યુવાનોને કાયમી રોજગાર આપવામાં આવે. હમણાં યુવાનોનું 12-12 કલાક દાડિયા મજૂર તરીકે બોલાવીને શોષણ કરવામાં આવે છે, એ હવે આવનારા દિવસોમાં અમે ચલાવીશું નહીં. પ્રાંત અધિકારીશ્રી જે તે વિભાગને સાથે રાખીને દરેક કંપનીમાં 85% રેશિયો જળવાય છે કે કેમ, લોકલ 85% લોકોને રોજગાર મળે કાયમી એનો રેશિયો જળવાય છે કે કેમ એની તપાસણી કરે અને લોકલ લોકોને રોજગાર આપે, એ અમારી બીજી માગણી છે. ત્રીજી માગણી, અમારે GMDC રાજપાડી ત્યાંથી જે પાણીનો નિકાલ થાય છે, નીચેના 10-12 ગામોમાં એ પાણી પીવાથી ઢોરોના મૃત્યુ થાય છે, ત્યાંના લોકોમાં અનેક પ્રકારની બીમારીઓ ઉદ્ભવે છે, ત્યારે આ GMDC માંથી જે પણ પાણી નીકળે છે એની તાત્કાલિક ધોરણે લેબોરેટરી કરાવીને એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરાવવામાં આવે એ અમારી માગણી છે. ચોથું, નેશનલ હાઈવે 56 બોડેલીથી વાપી જે જઈ રહ્યો છે, ત્યારે પ્રાંત અધિકારી પોતે જમીન સંપાદન અધિકારી બનીને નેત્રંગ તાલુકાના મોવીથી લઈને છેક ઉમરપાડા તાલુકાને જોડતા ગામો સુધીની તમામ 18 ગામોની જમીન બારોબાર સંપાદન કરી છે, ત્યારે આ અનુસૂચિત વિસ્તારમાં ગામ સભાની સંમતિ કેમ લેવામાં નથી આવી, પબ્લિક હિયરિંગ કેમ કરવામાં નથી આવતું, ખેડૂતની સંમતિ કેમ લેવામાં નથી આવતી, એટલે એ જમીન સંપાદનની કાર્યવાહી તાત્કાલિક ધોરણે રોકે, નહીં તો આવનારા દિવસોમાં અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે. ત્યારે રસ્તા બાબતોમાં પણ અમે આગળ આવેદનપત્ર આપ્યું, રસ્તા રોકો આંદોલન કર્યું, છતાંય ખકડધજ રસ્તા સુધારવામાં નથી આવ્યા. તમામ રસ્તા ગોવાલીથી માંડીને ઝઘડિયા સુધીનો રસ્તો હોય કે તમામ રસ્તા વાલિયા નેત્રંગના રસ્તા હોય કે રાજપાડીથી નેત્રંગનો રસ્તો હોય, તમામ રસ્તાઓ અઠવાડિયામાં એનું કામકાજ ચાલુ કરીને રિપેર કરવામાં આવે એવી અમારી માગણી છે. જો દિન 7માં આ અમારા 4 મુદ્દાના કાર્યક્રમમાં જો આ 4 મુદ્દા જો સંતોષકારક અમને જવાબ નહીં મળે, કાર્યવાહી કરવામાં નહીં આવે, તો દિન 7 પછી અમે ખૂબ મોટી સંખ્યામાં ઝઘડિયાથી ફરી જન આક્રોશ પદયાત્રા યોજીશું, નેશનલ હાઈવે 48 પરથી જઈશું અને કલેક્ટર કચેરીનો અમે ઘેરાવો કરીશું. એટલે તંત્ર અત્યાર સુધી જાગતું નથી એટલે આજે અમારે જન આક્રોશ પદયાત્રા યોજવી પડી છે. આ તમામ ગેરકાયદેસર ધંધાઓમાં વહીવટીતંત્ર અને અહીંના ભાજપના નેતાઓના ઘરે સુધી હપ્તાઓ જાય છે, એના લીધે તંત્ર કંઈ પણ કરવા તૈયાર નથી. જે દિવસે તંત્ર કંઈ નહીં કરશે તો અમે લોકોને સાથે રાખીને જે પણ ગેરકાયદેસર સિલિકાઓ છે, રેતીની લીજો છે, ગેરકાયદેસર સ્ટોન કોરીઓ છે, એ અમે બંધ કરાવીશું. જે કંપનીઓમાં 85% સ્થાનિક યુવાનોને રોજગારી નહીં મળતી હશે એ કંપનીઓમાં પણ આવનારા દિવસોમાં અમે લોકોને સાથે રાખીને રેડ પાડીશું. અને ખાસ કહેવા માગીએ છીએ, અમે તમામ લોકોને આવનારા ભવિષ્યમાં અહીંના લોકો માટે નિરાકરણ નહીં આવશે
તો ખૂબ મોટું આંદોલન દિન સાત પછી થશે એ આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ. પરવાનગી નથી, તમે કાર્યક્રમ નહીં કરી શકો, કેમ બાપ? એક દિવસ માટે અમને પરવાનગી, તમે વાત કરો છો પરવાનગી વગેરે, અહીંયા આટલા બધા કરસોરો ચાલે છે, પરવાનગી વગેરે અહીંયા રેતીની લીજો ચાલે છે, પરવાનગી વગેરે અહીંયા સિલિકાની પ્લાન્ટો ચાલે છે, ટ્રકો ચાલે છે, બે નંબર ના દારૂ ના ધંધા ચાલે છે, ડ્રગ્સ ના ધંધા ચાલે છે, ત્યાં કેમ તમે પરમિશન નથી લેવા દેતા? એટલા માટે કેમ છું, કોઈ પણ અમારા આગેવાનોને, કોઈ પણ અમારા સાથીને એન તેન પ્રકારે જો કોઈ કનકગડ કરશે, એ વહીવટી તંત્ર હશે કે કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હશે, અમે હવે ચલાવી લેવાના નથી, અમે લડી લઈશું. અમારા યુવાનો સાથે અન્યાય થશે, અમારી માતા બહેનો સાથે અન્યાય થશે, તે દિવસે હવે પછી અમે સંવાદ તમારી સાથે કરવાના નથી, આવનારા સમયોમાં તમારી સામે આરપારની લડાઈઓ થવાની છે. અહીંના નેતાઓ વર્ષો સુધી રાજ કર્યા, સૌથી ખરાબ ગુજરાતમાં જો કોઈની હાલત હોય એ ઝઘડિયા અંકલેશ્વર અને ભરૂચના લોકોની હાલત છે. ત્યારે નેતાઓને પણ કહેવા માંગુ છું, જેટલા વર્ષે તમે રાજ કર્યા, સમાજને માત્ર ને માત્ર મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે, ત્યારે હવે ચાલવાનું નથી. અમારા યુવાનો હવે જાગી ગયેલા છે, અમારા વડીલો હવે જાગી ગયેલા છે, ત્યારે આવનારા દિવસોમાં તમારા રાજનીતિ હવે ખતમ થવાની છે, ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ આજથી અમારા કાઉન્ટડાઉન અહીંથી ચાલુ થાય છે. આજે અમે રાજપાડી થી ઝઘડિયા સુધીની પદયાત્રા કરીએ છીએ. જો આ રેતી કરસરો, જો આ સિલિકા પ્લાન્ટ, જો આ કોરી કરસરો ઇલીગલી બંધ નહીં થશે, અઠવાડિયા બાદ ઝઘડિયાથી પદયાત્રા કરીશું, 48 નંબરનો હાઈવે પણ બંધ થશે અને કલેક્ટર કચેરી પણ બંધ થશે. અમારા યુવાનોને કેમ રોજગારી નથી મળતી? અમારા યુવાનોને કાયમી કેમ? અમારા યુવાનો માત્ર ડ્રાઈવરિંગ કરવાના છે? અમારા યુવાનો માત્ર કંડક્ટરી કરવા માટે છે? અહીંયા સ્થાનિક જેટલી પણ સિલિકાઓ ચાલે, રેતીની લીજો ચાલે, કોરી કરસરો ચાલે, એમને પણ હું કહી દઉં છું, સાનમાં સમજી જાય, અમારા લોકલ ટ્રક ડ્રાઈવરોને, અમારા લોકલ ટ્રકોને તમે કામ નહીં આપશો, તે દિવસે ચૈતર વસાવાની ટીમ આવીને તમારી સિલિકા ભીલિકા બધું બંધ કરી દેશે. અમારા લોકલ ગાડી માલિકોને કામ આપો, અમારા લોકલ યુવાનોને રોજગાર આપો, અગર નહીં આપશો આવનારા દિવસોમાં બહારના લોકોને અહીંયા એક પણ જણને અમે રહેવાની દઈએ, જેને જે કલમો લગાવવાની હોય તે લગાવે, લડવા માટે અમે તૈયાર છે, પણ આ વિસ્તારના લોકોએ લોકસભામાં અમને જે પ્રકારે મતદાન આપ્યું છે એ લોકોને પણ વિશ્વાસ આપું છું, જ્યાં પણ જરૂર પડે તમે ખાલી સાથ સહકાર આપજો. આ ચૈતર વસાવા એમની ટીમ આગળ રહેશે, પોલીસ સામે પણ લડીશું, આર્મી મુકશે આર્મી સામે પણ લડીશું. આ વિસ્તારમાં જીએમડીસી આટલી મોટી ચાલે છે, એનું કેમિકલ યુક્ત પાણી આજે ગામડાઓમાં જાય છે ત્યાં કોઈ બોલવા તૈયાર નથી. આ વિસ્તારમાં જીએમડીસી 2 આવે છે, એની માટે કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી. આ વિસ્તારમાં પીવાના પાણી હોય, શિક્ષણ હોય, એના માટે કોઈ બોલવા તૈયાર નથી. એટલે સાથીઓ હવે તમે જાગી જજો, આવનારા ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે અમે લડવા તૈયાર છે, માત્ર તમારો સહકારની જરૂર પડશે. કોઈને ડરવાની જરૂર નથી, કોઈ પણ ભાજપના નેતા, કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હોય કે પોલીસ તંત્ર હોય, તમને બેટેકના જમવાનો આપવા માટે નથી આવતો, તમારા હક અધિકારો માટે લડવાનું થશે. અમે તમારી સાથે છે, જ્યારે પણ જરૂર પડશે બોલાવજો, આપણે બધા સાથે રહીને ન્યાય માટે લડતા રહીશું. આજે આ પદયાત્રા અહીંથી ચાલુ થાય છે, તમામ સાથીઓને વિનંતી છે, બધા આ વિસ્તારથી ચાલતા ચાલતા આપણે ઝઘડિયા સુધી પહોંચવાનું છે. આપણી માંગો દિન સાતમાં ન સંતોષાય તો દિન સાત પછી ઝઘડિયાથી પદયાત્રા ચાલુ કરીને નેશનલ હાઈવે 48 પણ બંધ થશે અને કલેક્ટર કચેરીની પણ તાળા મારી દઈશું અમે. સાથીઓ અહીંથી હવે પદયાત્રાની શરૂઆત કરીએ છીએ, ત્યારે તમામ લોકો આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય અને આપણા અધિકારો આપણા ન્યાય માટે આગળ વધીએ, એ જ અભિગમ સાથે આજના કાર્યક્રમમાં પોલીસ પ્રશાસન હોય કે અહીંના સ્થાનિક નેતાઓના કનંગર છતાં તમે બધા અહીં ઉપસ્થિત થયા છો ત્યારે તમને હું આવકારું છું. બધાને ચૈતર વસાવાના અલગુલાલ જિંદાબાદ, જય આદિવાસી, જય જોહાર. આજે જે રીતે ભરૂચ જિલ્લામાં
બેફામ રીતે ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે, સિલિકાનો પ્લાન્ટો ચાલે છે, રેતી કરસરો ચાલે છે, કોરી કરસરો ચાલે છે, જેના કારણે આ બેફામ બનેલા ઓવરલેડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે. હમણાં અઠવાડિયા પહેલા સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબીને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા. ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઊભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે. ત્યારે આટલી બધી બેરોકટોક જે આ માફિયા, રેતી માફિયા, ભૂ માફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે, અમે અગાઉ રેલીઓ કરી, આવેદનપત્ર આપ્યા, છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય, કલેક્ટરશ્રી હોય, પ્રાંત હોય, એમના પેટનું પાણી નથી હલતું. એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે, કમલમ સુધી હપ્તા પહોંચતા હશે, તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય, સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થતી. સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જ્યારે ભરૂચ જિલ્લામાં હોય, ઝઘડિયા, અંકલેશ્વર સમેતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી, માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે, બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે. બહારના લોકોને 2-3 વર્ષમાં પરમિટન કરવામાં આવે છે, પણ સ્થાનિકને કાયમી લેતા નથી. ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા, ભરૂચથી લઈને ઝઘડિયાવાળો રોડ હોય, અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય, આજે પણ અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. અને એમાંથી જે ધૂળ ઉડે છે, રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે, આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠેલા છે. જીએમડીસીમાંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે, પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન 7 પછી, અઠવાડિયા બાદ, 10 દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું. આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે, ત્યારે અમે ઝઘડિયાથી લઈ નેશનલ હાઈવે 48 થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું. ત્યારે અમે સરકારોને કહેવા માંગીએ છીએ, આ વિસ્તારમાં અનુસૂચિત 5 લાગુ હોય, પૈસા 1 લાગુ હોય, આદિવાસી બહુલ વિસ્તાર હોય, 73AA જમીનો હોય, તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રીતના રેતી ઉઠાવી જાય, સિલિકા ઉઠાવી જાય, એમની સામે કાર્યવાહી કરો. અગર કાર્યવાહી નહીં થશે, દિન 7 પછી અમે પદયાત્રા કરીશું અને કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું. ફોટા પડાવો યાર. મેડમ, તમારે હવે ચેક કરવું પડશે કઈ કંપનીમાં સ્થાનિક 85% રેશિયો જળવાવો જોઈએ. 85% લોકલ લોકોને કાયમી રોજગારી મળે, 15% જ બહારના ટેકનિકલ લોકો હોવા જોઈએ. આ તમારા અંડરમાં છે, તમે જેને પણ લેટર લખવાનો હોય લખો અને તપાસ કરાવો, નહીં તો આવનારા ભવિષ્યમાં અમારે કંપનીઓ પર પણ રેડ પાડવી પડશે. સિલિકા પ્લાન્ટ તો તમારાથી નહીં કાઢતા હોય તો અમે જઈશું ને અમે બંધ કરાવીશું, એનું બધું ડોક્યુમેન્ટ અમે ચેક ચકાસી, કોરીઓ પર પણ અમે જઈશું, લીજો પર પણ અમે જઈશું, અમે ચેક કરીશું. ઇનલીગલી હશે તાબડતોડ તે જ સમયે, એ જ ઘંટે અમે બંધ કરાવી દઈશું, પણ તે દિવસે વહીવટી તંત્ર અને પ્રશાસન આપણે
તો ચેતર વસાવાએ જે આ પદયાત્રા યોજી છે તેને લઈને તમારું શું માનવું છે? ચેતર વસાવાએ ફરી એકવાર આદિવાસીઓને હજારોની સંખ્યામાં જે ભેગા કર્યા તેને લઈને તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.